गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जॉर्ज स्कूल ना ए क्लास में हूं वाला मनोज आप सबको फरी एक बार हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, आपने धोरण 3 ની અંદર વિષય જીવન મૂલ્યો માં આજે લેસન નંબર 11 પાઠ 11 માં શરૂ કરવાના છે। પાઠ નંબર 11 નામ છે દયાળુતા। દયાળુતા એટલે કે હંમેશા આપણે બીજા પ્રત્યે દયા દાખવવી જોઈએ। આપણા ફ્રેન્ડ મિત્રો હોય, પ્રાણીઓ હોય, આ બધા પ્રત્યે આપણે દયા દાખવવી જોઈએ। તો આવો જ એક પાઠ લઈને આપણે પાઠ નંબર 11 ની શરૂઆત કરીએ, દયાળુતા। તો ચલો આવો જોઈએ। तो विद्यार्थी मित्रों, पेज नंबर 24 ऊपर पाठ 11 दयाळुता। दयाळुता नो मतलब विद्यार्थी मित्रों के आपणे दयाळ दाखवी जोईए, आपणे दया राखवी जोईए, आपणे दया बतावी जोईए माणसो प्रत्ये। आपणे दया बतावीशुं माणसो प्रत्ये, प्राणीओ प्रत्ये, तो प्राणीओ माटे घणुं सारुं छे। अने दया राखवाथी भगवान आपणाथी खुश थाय छे, भगवान आपणने आशीर्वाद आपे छे। तो चलो विद्यार्थी मित्रों, दयाळुता पाठ विषे आपणे अभ्यास करीए। मदद करीने बीजाने खुशी आपवी ए ज दयाळुता। शुं कीधुं विद्यार्थी मित्रों? बीजाने मदद करीने आपणे बीजाने खुशी आपीए आपणा मित्रोने, तो ए पण आपणने भविष्यमां आपणी मदद करशे। અને આપણે એને મદદ કરશું તો એ ખુશ થશે, અને એ ખુશ થશે એનાથી આપણને મન શાંત રહેશે, મનને ફૂર્તિ આવશે કે નહીં મેં કોઈકની મદદ કરી। આપણે વિચારોથી, શબ્દોથી અને કામોથી દયાળુ બની શકીએ છીએ। શું કીધું વિદ્યાર્થી મિત્રો? આપણે આપણા વિચારોથી, આપણા શબ્દો, આપણી કેવી બોલી છે, મેઇન મહત્ત્વનું છે વિચારો અને આપણી બોલી। આપણી બોલી કેવી, આપણી બીજાથી વાતો કઈ રીતના કરીએ, કોઈનાથી રફલી વાત નહીં કરવાની, રૂઢી થઈને વાત નહીં કરવાની, નમ્રતાથી હંમેશા વાત કરવી હોય તો નમ્રતાથી વાત કરીને, આપણા ટીચર્સ, માતા પિતા, આપણા મિત્રો બધાથી નમ્રતાથી વાત કરવી જોઈએ। અને કામોથી દયાળુ બની શકીએ છીએ। અને આપણા જે કામો છે, આપણે કાર્યો સારા કરવા જોઈએ, અને આપણા કાર્યો એવા હોવા જોઈએ કે જે બીજાને હેલ્પફુલ થાય, બધે બીજાને મદદરૂપ થાય, એવા કામો કરવાથી આપણે દયાળુ બની શકીએ છીએ। આપણે મિત્રો અને શત્રુઓ બંને પ્રત્યે દયા દાખવવી જોઈએ। શું કીધું વિદ્યાર્થી મિત્રો? આપણે મિત્રો પ્રત્યે દયા દાખવીએ જ છીએ, બરાબર, પણ આપણા જે શત્રુઓ હોય, આપણા દુશ્મનો હોય, આપણા દુશ્મનો તો પહેલી વાત તો હોવા જ ના જોઈએ। પાઠમાં એમ કીધું છે કે આપણે શત્રુઓ પ્રત્યે દયા રાખવી જોઈએ, પણ આપણે તો હજી નાના બાળકો છીએ, આપણે આપણા કોઈપણ જાતના દુશ્મનો રાખવા ન જોઈએ। આપણે દોસ્તારો છે, આપણા મિત્રો છે, કોઈનાથી ઝઘડો કરવાનો જ નહીં। આપણે ઝઘડો કરીએ તો દુશ્મની થાય ને, કોઈની પણ સાથે આપણે ઝઘડો કરવાનો નહીં। હંમેશા આપણે આપણા બધાને આપણા મિત્રો બનાવીને રાખવાના। તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ફોટોમાં તમને દેખાઈ રહ્યું છે, એક નાની છોકરી છે, એ એક બિલાડીને ડૉક્ટર પાસે લઈ જાય છે। આમાં એવું બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આ બિલાડી કોઈ બીમાર હશે, યા તો આ બિલાડીને કોઈ લાગી ગયું હશે, કોઈ ગાડીથી એને કોઈ ટોકર મારી દીધી હશે। જો એવું કંઈ થયું હશે તો આ છોકરી છે, એ છોકરીએ બિલાડીને ઉપાડીને એક ડૉક્ટર પાસે લઈ જાય છે, જે પ્રાણીના ડૉક્ટર હોય એના પાસે એને લઈ જાય છે અને તેની સારવાર કરાવે છે। આવું કરવાથી વિદ્યાર્થી મિત્રો શું થયું? આપણે બિલાડીની મદદ કરી જાય, અને બિલાડી એ વાતથી આપણે એને મદદ કરીએ તો બિલાડી ખુશ થશે। બિલાડી ખુશ થાય એટલે આપણે ભગવાન પણ આપણાથી ખુશ થાય છે, અને આપણે બિલાડી પ્રત્યે એક દયા દાખવવી જોઈએ। બાજુનું ચિત્ર જુઓ, બાજુનું ચિત્ર છે, બે મિત્રો છે, બે મિત્રો વાતો કરતાં કરતાં આગળ વધે છે। તો બીજા ચિત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે આપણે હંમેશા આપણા વિચારો અને આપણા શબ્દો સારા રાખવા જોઈએ। આપણા શબ્દો વિચારો સારા હશે તો આપણા મિત્રો પણ સારા રહેશે, અને આપણે હંમેશા દરેક પ્રત્યે મિત્રતા દાખવવાની છે, દયા દાખવવાની સાથે મિત્રતા જ રાખવાની છે। આપણે કોઈને પણ સાથે ઝઘડો કરવાનો નથી, આપણા શત્રુ કરતાં આપણા મિત્રો વધારે હોવા જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, અજાણ્યા માણસ પ્રત્યે પણ દયા દાખવવી જોઈએ, જે આપણે જેને ઓળખતા નથી એની પ્રત્યે પણ આપણે દયા રાખવાની છે। આપણે ગરીબોની મદદ કરવી જોઈએ, એટલે આપણે જે પણ ગરીબો હોય તો એની મદદ કરવી જોઈએ। આપણે ખાવા જમવાનું હોય, કોઈ પૈસા આપણી પાસે થોડાક છે તો આપણે એને દાન કરીને
આપણે તેનું ભલું કરી શકીએ છીએ. આપણે આપણી પાસે જે કંઈ પણ હોય તેની વહેંચણી બીજા સાથે કરીને પણ દયા દાખવવી જોઈએ. શું કીધું વિધિ? આપણે આપણી પાસે જે કંઈ પણ હોય એની વહેંચણી કરીને પણ આપણે દયા દાખવવી જોઈએ. એટલે આપણી પાસે નાસ્તો હોય, લંચ બોક્સ હોય, તો આપણે આપણા મિત્રો સાથે લંચ બોક્સમાં નાસ્તો એકબીજાથી વેચીને પણ આપણે દયા દાખવી શકીએ છીએ. આપણે કોઈ ગરીબોને 2 રૂપિયા 5 રૂપિયા આપીને આપણે એને મદદ કરીને દયા દાખવીએ છીએ. આપણે વિનયશીલ અને માયાળુ બનીને આપણી દયાળુતા દર્શાવવી જોઈએ. શું કીધું વિધિ? આપણે વિનયશીલ રહેવાનું છે, એકદમ શાંત રહેવાનું, અને માયાળુ બનીને આપણે દયાળુતા દર્શાવવાની છે. ખાસ કરીને આપણે ગરીબો, બાળકો, વૃદ્ધ લોકો, આંધળાઓ, મૂંગાઓ, લંગડાઓ અને પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવાની છે. શું કીધું વિધિ મિત્રો? ખાસ કરીને આપણે કોના પ્રત્યે દયા દાખવવાની છે? જે લોકો ગરીબો હોય, બાળકો હોય, નાના નાના બાળકો હોય એના પ્રત્યે, વૃદ્ધ લોકો જે મોટી ઉંમરના હોય, જે આપણા દાદા દાદીની ઉંમરના લોકો હોય એ લોકો પ્રત્યે, આંધળાઓ પ્રત્યે જે જોઈ નથી શકતા એવા લોકો પ્રત્યે, મૂંગાઓ જે લોકો બોલી નથી શકતા એવા લોકો પ્રત્યે, લંગડાઓ એટલે કે જે લોકો ચાલી નથી શકતા એને આપણે મદદ કરવી જોઈએ, અને પ્રાણીઓ પ્રત્યે એટલે કે જે કૂતરા, બિલાડા, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ પ્રત્યે આપણે દયા દાખવવી જોઈએ. આપણે એકબીજા પ્રત્યે પણ દયા ભાવ રાખવાનો છે. ભગવાનને બનાવેલી દરેક વસ્તુ પર દયા દાખવવાની છે. એ જ એક આપણી સાચી પ્રાર્થના છે. આ બધી જ વસ્તુ ઉપર આપણે દયાભાવ રાખીશું તો એ જ આપણી સાચી પ્રાર્થના છે. જે લોકો દયાળુ છે તેમને ભગવાન આશીર્વાદ આપે છે. મેં કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો, જે લોકો દયાળુ હોય છે, જે એકબીજાની મદદ કરતા હોય છે, તેમને જ ભગવાન આશીર્વાદ આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હંમેશા એકબીજા પ્રત્યે દયાળુ બનીશું, દયાભાવ દાખવીશું. આ સાથે આપણો પાઠ નંબર 11 પૂર્ણ કરીએ છીએ. વિડીયોની સાથે હું તમને તમારા અભ્યાસની PDF મોકલી આપીશ, જે તમારે જોઈને તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. થેન્ક યુ.